विद्यार्थी मित्रों 5-7 देशभक्त जगदूषा। जगदूषा ए देशभक्त हता, देशनी भक्ति करनार एक व्यक्ति हता, देशभक्त जगदूषा। तो अहीं आप जे पाठ छे ए पाठनो प्रकार छे नाटक। तो आपना मन में प्रश्न थाय कि नाटक एटले शुं? जे रंगमंच એટલે કે સ્ટેજ, નાટક કરવા માટેનું સ્ટેજ, એની ઉપર જે ભજવવામાં આવે છે એને આપણે નાટક કહીએ છીએ। તો નાટકમાં મેઇન શું હોય છે? પાત્રો હોય છે, બીજું હોય છે વેશભૂષા, ત્રીજું હોય છે ભાષા શૈલી, અને ચોથું હોય છે પ્રેક્ષકો। પ્રેક્ષકો એટલે કે જોવાવાળા માણસો। તો આપણે કહીએ છીએ કે નાટક પ્રમાણે પાત્રો હોય તો જ નાટક જોવાની મજા આવે છે। તેવી જ રીતે નાટકમાં જે વેશભૂષા, નાટક ભજવનાર જે વ્યક્તિઓ હોય છે, જે પાત્રો હોય છે, એ પાત્રો નાટકના પાત્ર અનુસાર વેશ ધારણ કરે તો જ આપણને જોવું ગમે છે। તેવી જ રીતે છે નાટકમાં ભાષા। તો નાટક ભજવવામાં જ્યારે આવે છે ત્યારે ભાષાને ધ્યાનમાં રાખવી પડે છે, કારણ કે જે વ્યક્તિ નાટક જોવા માટે આવે છે એ વ્યક્તિને ભાષા ગુજરાતી સમજ પડતી હોય કે ગુજરાતી આવડતી હોય, અને રંગમંચ પર જે નાટક ભજવાય છે એ નાટક અન્ય કોઈ ભાષામાં ભજવાય છે તો પ્રેક્ષકોને નાટકમાં સમજ પડશે નહીં, અને એ નાટક જોશે પણ એને સમજ ન પડે માટે એ શું કહેશે કે નાટક તો કંઈ જ સારું ન હતું। માટે જે નાટક છે એ નાટક ભાષાને ખૂબ જ ધ્યાનમાં રાખવી પડે, જેથી કરીને જે પાત્રો નાટક ભજવે છે તે પણ અને જે પ્રેક્ષકો નાટક જુએ છે એ પણ બંનેને સમજ પડી શકે તો નાટકમાં રસ જાગે છે, એટલે કે રસ નિરૂપણ જાગે છે। અને પ્રેક્ષકો, આપણે નાટક જ્યારે ભજવતા હોય ત્યારે પ્રેક્ષકોને રસ પડશે તો જ એ નાટક જોશે, એટલે કે પ્રેક્ષકો જો નાટકમાં રસ ન પડે તો નાટક છોડીને ચાલ્યા જાય છે, માટે નાટક જોવા માટે કોઈ રહી શકે નહીં। તો કહેવાય છે કે નાટક એ એવું હોવું જોઈએ જે નાટકના પાત્રો એ નાટકના પ્રેક્ષકોને પણ છેવટ સુધી સાચવી રાખે કે સાંકળી રાખે, જકડી રાખે, એટલે નાટક કહેવામાં આવે છે। તો નાટકમાં પાત્રો, ભાષા શૈલી, રંગમંચ, પ્રેક્ષકો, વેશભૂષા વગેરે જરૂરી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપને એ ખબર પડી ગઈ કે નાટકમાં શું જરૂરી છે, પણ નાટક શું છે, નાટક કઈ રીતે ગુજરાતી સાહિત્યમાં અસ્તિત્વમાં આવ્યું છે, તો આપણે આજે એના વિશે જાણકારી મેળવીશું કે નાટક એ ભારતીય સંસ્કૃતિનું પ્રકાર છે। તો નાટક જે છે એ મૂળ ભારતીય સંસ્કૃતિનું એક પ્રકાર છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ નાટક વિનાનો કાર છે। જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હતું એ સાહિત્યમાં નાટક હતું નહીં, એટલે એ જે સમયગાળો હતો એ નાટક વગરનો સમયગાળો હતો। પરંતુ જ્યારે અર્વાચીન યુગની શરૂઆત થઈ ત્યારે નાટકની પણ શરૂઆત થઈ ગઈ। તો અર્વાચીન યુગની શરૂઆત થઈ ત્યારે નાટકની પણ શરૂઆત થઈ ચૂકી હતી, એટલે કે તમને પ્રશ્ન કરવામાં આવે કે નાટકનો ઉદ્ભવ કયા યુગમાં થયો, તો નાટકનો ઉદ્ભવ અર્વાચીન યુગમાં થયો હતો। નાટક એ પાત્રો દ્વારા ભજવી શકાય તેવો સાહિત્ય પ્રકાર છે। નાટક એ એવું છે કે એમાં પાત્રો જોઈએ જ, અને પાત્રો દ્વારા જ નાટક ભજવી શકાય છે। જો પાત્ર ન હોય તો નાટક ભજવી શકાતું નથી। ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક દલપતરામ દ્વારા લખાયેલું લક્ષ્મી છે। તો તમને કહેવાય કે ગુજરાતી ભાષાનું સૌથી પહેલું નાટક કોણે લખેલું અને ક્યારે કયું લખેલું? તો ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલું નાટક દલપતરામે લખેલું, અને કયું નાટક લખેલું? તો લક્ષ્મી નાટક લખેલું। ગુજરાતી ભાષાનું પ્રથમ તકતા લાયકી ધરાવતું નાટક રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલું રાયનો પર્વત છે। તો ગુજરાતી ભાષામાં સૌથી પહેલું નાટક દલપતરામે લખેલું લક્ષ્મી નાટક, પણ ગુજરાતી ભાષામાં પ્રથમ જે પ્રખ્યાત થયેલું, પ્રસિદ્ધ થયેલું એવું જો કોઈ નાટક હોય તો એ નાટક કોણે આપેલું? રમણભાઈ નીલકંઠ દ્વારા અપાયેલું। કયું નાટક અપાયેલું? તો રાયનો પર્વત।
गुजराती भाषा में नाटक क्षेत्रे चंद्रवदन चीमनलाल मेहता चीनू मोडी उत्तम छे, उत्तम एटले के श्रेष्ठ छे। अने जे चंद्रवदन चीमनलाल मेहता छे ए आपणा साहित्यकार सूरतना ज छे। नाटक ने अनुरूप रंगमंचनी भूमिका, रंगमंच एटले के नाटक बजावानुं स्टेज जेने रंगमंच कहेवामां आवे छे, तो नाटक ने अनुरूप रंगमंचनी भूमिका साथे संकळायेला गुजराती रंगमंचना पिता रणछोड़राम उदयराम दवे ने गणवामां आवे छे। तो जे नाटक ने रिलेटेड होय, नाटक ने अनुरूप होय तेवा जे गुजराती रंगमंचना पिता छे तो ये कोण छे? रणछोड़राम उदयराम दवे। परंतु गुजराती रंगमंच क्षेत्रे आगळ पड़तुं नाम जयशंकर सुनेरीनुं पण गणी शकाय छे। नाटक ने अंकमां पेटा प्रकार तरीके दृश्यमां विभाजित करवामां आवे छे। तो विद्यार्थी मित्रों, ज्यारे आपणे पिक्चर जोवा जईए छे, मूवी जोवा, तो आपणे शुं कहीए छे के टाइटल एंड अने इंटरवल, तो हवे आपणे आ भागमां डिवाइड करीए छे। तो नाटक जे आवे तो नाटक ने दृश्यमां विभाजित करवामां आवे छे। नाटकनी शरूआत थाय ते शुं कहेवामां आवे छे? दृश्य वन, दृश्य एक, दृश्य बे, दृश्य त्रण, आ रीतना एने दृश्यमां विभाजित करवामां आवे छे। नाटक मूळ यूरोपियन साहित्यनो प्रकार छे। नाटक ए क्यानुं साहित्य छे? यूरोपीय साहित्य छे। विलियम शेक्सपियर अने जॉर्ज बर्नार्ड सो उत्तम नाट्यकार छे। तो आ विलियम शेक्सपियर जे छे अने जॉर्ज बर्नार्ड छे ए सौथी श्रेष्ठ नाट्यकार कहेवाय छे। तो विद्यार्थी मित्रों, तमने खबर पड़ी गई कि नाटक शू छे, नाटक क्यांथी अस्तित्वमां आवेलू छे अने नाटकमां शू जरूरी छे। तो आजे आपणे नाटक विषे जोयुं, हवे आपणे जोईशुं जे पाटना लेखक छे रमणलाल सोनी। તો એમનો જન્મ 1908માં થયો હતો, એમનું મૃત્યુ 2006માં થયું હતું। તો એમનું પૂરું નામ છે રમણલાલ પિતાંબરદાસ સોની। એમનો જન્મ અરિવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કોકાપુર ગામમાં થયો હતો। એમને બંગાળી ભાષા અને સાહિત્યનો ગાઢ પરિચય છે, ગાઢ એટલે કે વધારેમાં વધારે મજબૂત હોય એવો પરિચય છે। રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। તો આ જે રમણલાલ સોની છે એમને બંગાળી ભાષા આવડે છે, તો રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુ એ બંને કઈ ભાષાના સાહિત્યકારો છે? બંગાળી ભાષાના। તો એમણે પોતાનું સાહિત્ય જે બંગાળી ભાષામાં લખ્યું હોય, તો આ જે આપણા સાહિત્યકાર છે રમણલાલ સોની, એમણે બંગાળી ભાષા પણ આવડતી હતી અને ગુજરાતી બી આવડતી હતી, એના કારણે એમણે રવિન્દ્રનાથ ઠાકુરના અને શરદબાબુના જે બંગાળી ભાષાના સાહિત્યો છે એમને એને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। વિશેષ તેઓ બાળકાવ્ય, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જન તરીકે જાણીતા છે। એમણે ઘણી એવી વિશેષ બાળકાવ્યો આપેલી છે, બાળ વાર્તાઓ પણ આપેલી છે અને બાળ નાટકો પણ આપેલા છે। તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક એમને એનાયત કરવામાં આવ્યો હતો, એટલે કે અર્પણ કરવામાં આવ્યો હતો, આપવામાં આવ્યો હતો। વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। તો આ હતી આપણી લેખક વિશેનો પરિચય। હવે આપણે પ્રસ્તાવનામાં જોઈ શકીએ કે આપણે આ પાઠમાં શું ભણવાના છે। તો આખા રાજ્યની આપટી, આખું જે રાજ્ય છે એ રાજ્યની આપટી, આપટી એટલે કે મુસીબત, તો એમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે। તો કહેવાય છે કે કોઈ પણ મુસીબત હોય, કોઈ પણ દુઃખ હોય, એમાં રાજા અને પ્રજા બંનેનું વચ્ચેની જે સમજ છે એ હોવી જરૂરી છે। બંને એકમેકની વાત સમજવાની હોય છે અને ધીરજપૂર્વક એનો ઉકેલ લાવી શકાય છે। તો અહીંયા દાનવીર ભામાશાની જેમ એક જગડુશા પણ નગરસેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે। દાનવીર એટલે કે દાન કરનાર ભામાશા, એના જેમ જ એક જગડુશા જે છે એ પણ નગરસેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે। એ નગરશેઠ એ નગરના શેઠ હતા અને એ પણ માનવતાવાદી એટલે માનવતા
જન્માવે એવો અભિગમ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી જે પાઠની સમજૂતી છે તે આપણે આગળના પીરિયડમાં જોઈશું.